દહેગામ શહેરના મુખ્ય માર્ગો પરના દબાણો દૂર કરવા છતાં પોલીસ તંત્રની નબળી કામગીરી સામે પ્રજામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દહેગામ શહેરમાં ઘણી બધી જગ્યાએ ગંદકીથી જનતા પરેશાની ભોગવી રહી છે, તેમજ બીજી બાજુ દહેગામ શહેરના મુખ્ય માર્ગોના દબાણો દૂર કરવામાં તંત્રે સારી કામગીરી કરવા છતાં કેટલાક દુકાનદારો તેમની દુકાન આગળ લારીઓ ઉભી રખાવી ભાડા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં પોલીસ તંત્ર તમાશાને ટેળા આપતું હોય તેમ મૂક બનીને આ બધું જોયા કરે છે. ટ્રાફિક નિયમન જેવું ક્યાંય જોવા મળતું નથી અને ટ્રાફિક નિયમન બાબતે ભીનું સંકેલાતું હોય તેવું નગરજનોમાં ચર્ચાઈ પડ રહ્યું છે. નગરપાલિકાના ચીફ ઓફિસરની મુલાકાત લેતા જાણવા મળ્યું છે કે દહેગામના માર્ગો પર બિન અધિકૃત રીતે લારીઓના દબાણો બાબતે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ ગુરુ ગોળ ખાતા હોય તો ચેલાને શિખામણ ક્યાંથી આપે. એક બાજુ દબાણ અધિકારીઓ આડેધડ રસ્તા ઉપર જોવા મળતી લારીઓને ડિટેન કર્યા બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર કોઈ દંડ કર્યા સિવાય છોડી દેતા દહેગામ શહેરની જનતામાં તેમની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે ચીફ ઓફિસર ખુરશીમાં બેસી આદેશો કરે છે અને દબાણ અધિકારીઓ પ્રજાના દુશ્મન બને શું આ વ્યાજબી છે? તેથી દબાણ અધિકારીઓ પર નાખુશ જોવા મળી રહ્યા છે કે એક બાજુ પોલીસ તંત્રની નિષ્ક્રિય કામગીરી, બીજી બાજુ ચીફ ઓફિસરના તખલખી નિર્ણયના લીધે નગરજનોમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે. અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, દહેગામ.